वेलकम फ्रेंड्स, धोरण दस मांथी धोरण अगियार मां तमे बधा प्रवेश्या ते बदल तमने दरेकने खूब खूब अभिनंदन। बीजी वस्तु, हवे तमे जे धोरण अगियार मां आव्या छो तो तमे जे दस मां धोरण सुधी भणता था अने दस मांथी अगियार मां कॉमर्स मां आव्या छो तो अगियार कॉमर्स ना जे विषयो छे ए बधा तमारा माटे नवा छे। आज जे विद्यार्थी ने दसमा में 70% जे 80% जे के 90% जे के 50% जे 11 मा धोरण माटे दरेक विद्यार्थी सेम जे हवे जे व्यक्ति वधारे मेहनत करशे तेने वधारे टका आवशे कारण के बधा माटे विषयो नवा छे। बराबर छे, बधा माटे आ बधुं सरखुं छे ने नवुं छे तो दरेक विद्यार्थी जे विद्यार्थी जेटली मेहनत करशे एटलुं परिणाम सारुं आवशे। हवे आपणे स्टार्ट करवा जई रह्या छे धोरण 11 वाणिज्य व्यवस्था अने संचालन। बराबर छे, मारुं नाम छे जयेश शाह। बराबर छे, अने तमने आ वीडियो जो पसंद आवे तो तमे लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करजो जेथी तमारा मित्रों छे ए सरळताथी एनो अभ्यास करी शके। हवे आपणे वाणिज्य व्यवस्था अने संचालन जे छे एनी शरूआत करीए। पहेली वस्तु समजो के वाणिज्य कोने कहेवाय। वाणिज्य व्यवस्था में अपने अभ्यास शेनो तो धंधा रोजगार नो बधो जे अभ्यास छे के धंधो केवी रीते करवो, धंधो केम चलावो, अन्यो विकास केम करवो, धंधाना प्रकार केवा होय, धंधा में कया कया प्रकारना धंधा आवे छे, छूटक वेपार छे, जथ्थाबंद वेपार छे, पछी आ जे ऑनलाइन शॉपिंग छे, बधी ज वस्तुओ तमारे 11 धोरणमां भणवो। ઇન ધ સેન્સ કેવું કહેવાય કે તમે 11 ધોરણનું વાણિજ્ય વ્યવસ્થા સરખી રીતે ભણી લો તો તમને ધંધો કેમ કરો, બિઝનેસ કેમ ચલાવો એની ખબર પડવા લાગે। તો આપણે સૌ પ્રથમ વાણિજ્ય વ્યવસ્થાની શરૂઆત કરીએ એનો પહેલો જે કન્સેપ્ટ છે એ છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, કે જે તમારે ધોરણ 10 આવતું હતું SSની અંદર તમે આનો અભ્યાસ કરી ગયેલા છો। બરાબર છે, હવે તમને કહું કે આર્થિક પ્રવૃત્તિ શું છે। કોઈ પણ માણસ કોઈ પ્રવૃત્તિ કરે છે, શા માટે કરે છે? વળતર મેળવવા, કે ભાઈ હું આ કામ કરીશ તો મને આટલા પૈસા મળશે। એવરીવન, કોઈ પણ માણસ કામ કરે છે એનો હેતુ એક હોય છે, એ હેતુ છે આર્થિક ઉપાર્જન। કામ કરવાનો મુખ્ય ઉદ્દેશ કયો હોય છે? આર્થિક ઉપાર્જનનો, કે ભાઈ આ કામ કરવાથી મને આટલા પૈસા મળશે। આ આર્થિક ઉપાર્જન માટે જ કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પ્રવૃત્તિ કરતો હોય છે। તો અહીંયા આપણે સમજવાનું છે કે આવા આર્થિક ઉપાર્જન માટે પછી ડૉક્ટર હોય, વકીલ હોય, શિક્ષક હોય, ખેડૂત હોય, લુહાર હોય, કુંભાર હોય કે કોઈ પણ વ્યક્તિ છે, આ જે કામ કરે છે બધાનો એક ઉદ્દેશ છે, શું છે? આર્થિક વળતર, કે ભાઈ હું આ કામ કરીશ તો મને આટલા પૈસા મળશે, એટલા માટે દરેક વ્યક્તિ કામ કરે છે। તો આર્થિક પ્રવૃત્તિ શું છે? તો કે કોઈ પણ પ્રવૃત્તિ જે નાણાકીય વળતરની અપેક્ષાએ કરવામાં આવતી, નાણાકીય વળતરની અપેક્ષાએ કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે તો તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય। કે આપણી કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરીએ એનો ઉદ્દેશ નાણાં મેળવવા હોય, કે ભાઈ હું આ કામ કરીશ તો મને આટલા પૈસા મળશે, આ ઉદ્દેશથી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે। હવે આ રીતે જોવા જઈએ તો કોઈ પણ એવી પ્રવૃત્તિ જે આર્થિક પ્રવૃત્તિ ક્યારે કહેવાશે, જેનો ઉદ્દેશ એનો હશે નાણાકીય વળતર, કામ કરવાથી પૈસા મળે છે તો આર્થિક પ્રવૃત્તિ છે, કામ કરવાથી પૈસા નથી મળતા તો એ બિનઆર્થિક છે। તો આપણે આર્થિક અને બિનઆર્થિક બંને સમજવાનું છે। તો સૌ પ્રથમ આર્થિક પ્રવૃત્તિ, તો નાણાકીય વળતરની અપેક્ષાએ આર્થિક ઉપાર્જનના ઉદ્દેશથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે। ધંધો પણ એક આર્થિક પ્રવૃત્તિ જ છે, કેમ? તો કે ધંધો કોને કહેવાય? ધંધો એટલે શું? તો કે ધંધો એ નફાના ઉદ્દેશથી, કોઈ પણ માણસ ધંધો કરે, દુકાન શરૂ કરે, એનો હેતુ શું હોય? નફાનો, કે હું આ કામ કરીશ મને આટલો નફો થશે, તો ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે। ધંધો એ શું છે? નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે। બરાબર, એની વ્યાખ્યા પણ છે ધંધાની। તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? ફરીવાર, નાણાકીય વળતરની અપેક્ષાએ કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે તો તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે, અને જે પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતરનો હોતો નથી
કે ભાઈ કામ કરવાથી પૈસાનો ઉદ્દેશ ન હોય પણ લોકોની સેવાનો હોય, લોકોને મદદરૂપ થવાનો હોય તો તેને બિનાર્થિક પ્રવૃત્તિ કહે છે. ત્યારબાદ બિનાર્થિક પ્રવૃત્તિ માણસ શા માટે? તો પ્રેમ છે, લાગણી છે, સન્માન છે, સ્વાભિમાન છે, બરાબર છે. કે ભાઈ પ્રેમ માટે, લાગણી માટે ઘણા લોકો સેવા માટે કામ કરતા હોય, જેનો ઉદ્દેશ પૈસાનો નથી હોતો, તો એ બિનાર્થિક પ્રવૃત્તિ કરે છે. આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ તો મેં તમને કીધા, ડૉક્ટર છે, વકીલ છે, શિક્ષક છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ખેડૂત છે, કોઈ પણ વ્યક્તિ છે, આ બધા આર્થિક પ્રવૃત્તિ છે. તો બિનાર્થિકના ઉદાહરણ શું આવે? તો કે માતા દ્વારા થતો બાળકનો ઉછેર. માતા બાળકનો ઉછેર કરે છે, શું એનો ઉદ્દેશ એમ છે કે ભાઈ મોટો થઈને મારો છોકરો મને રૂપિયા કમાઈને આપશે? ને એવો કોઈ ઉદ્દેશ હોતો નથી. પણ માતા બાળકનો ઉછેર કરે છે, બિનાર્થિક પ્રવૃત્તિ છે. એવી જ રીતે કોઈ જગ્યાએ કોઈ કુદરતી આફત આવેલી હોય, વરસાદ છે, પૂર છે, દુષ્કાળ છે, ધરતીકંપ કંઈ પણ આવે, તો ત્યાં જે લોકો ફસાયેલા હોય એવા લોકોને આપણે મદદરૂપ થઈએ, તો આપણે પણ એક આ પ્રવૃત્તિ કરી. પણ એમાં આપણો ઉદ્દેશ પૈસાનો હોતો નથી, એટલે આ પ્રવૃત્તિને બિનાર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે એવી કોઈ પણ પ્રવૃત્તિ જે પૈસા માટે જો કરવામાં આવે તો આર્થિક, પણ જેનો ઉદ્દેશ નાણાં મેળવવાનો ન હોય પણ સેવાનો હોય, લોકોને મદદરૂપ થવાનો હોય, તો તેને બિનાર્થિક પ્રવૃત્તિ કહે છે. હવે આપણે જે આપણી ટેક્સ્ટબુક છે એમાં પેજ નંબર 1 ઉપર આ વાંચીશું. બધા એમાં ધ્યાન રાખવાનું છે, હું બોલું ત્યાં ખાસ ટીક કરવાનું છે, બધા ધ્યાન રાખવું. પ્રસ્તાવના સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. તમારા શહેર અથવા ગામમાં કુંભાર, લુહાર, વણકર, મોચી આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવે. મેં કીધું એમ, કુંભાર, લુહાર, વણકર અને મોચી આ બધા જે કામ કરે છે શેના માટે? પૈસા માટે, બરાબર છે. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા છે. શહેરમાં નાના મોટા કારખાનાઓમાં હજારો કામદારો કામ કરીને રોજગાર મેળવે. આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ છે, જેનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જનનો છે. મેં પહેલા જ કીધું, જેનો ઉદ્દેશ શેનો છે? આર્થિક ઉપાર્જન, એટલે કે પૈસા. આ કામમાંથી મને કંઈક મળવું જોઈએ, આર્થિક ઉપાર્જનનો છે. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. યાદ રાખજો, ધંધાની વ્યાખ્યા નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. એટલે ધંધાનો ઉદ્દેશ શું હોય? નફાનો હોય છે, બરાબર છે. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. અહીંયા શીખવી દઉં તમને, આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર આપણે આવશે. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. એક ધંધો, બીજો વ્યવસાય અને બીજું રોજગાર અને નોકરી. 3 પ્રકાર પડે છે. હવે આગળ જુઓ, બરાબર. ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. માનવીની જરૂરિયાતમાં સતત વધારો થતો જાય છે. જો આપણે શા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે, શા માટે પૈસા કમાવવા જવું પડે, તો કે આપણી જરૂરિયાત સતત વધતી જાય છે, બરાબર છે. આ જરૂરિયાત સંતોષવા માટે માનવીય આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, એક ખેડૂત. અસીલ વતી કેસ લડી વકીલ ફી મેળવે. વકીલ છે એ પોતાના અસીલ, અસીલ એટલે કે જે વ્યક્તિનો કેસ લડવાનો હોય એ વ્યક્તિને અસીલ કહેવાય. તો વકીલ છે પોતાના અસીલ વતી કેસ લડે છે, એના બદલામાં ફી મેળવે છે. એવી જ રીતે કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે છે. આ બધી પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. એ આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા શું નથી, નાણાકીય વળતરની અપેક્ષા, નાણાકીય વળતરની અપેક્ષાએ અથવા નાણાકીય વળતરના ઉદ્દેશ કરવામાં આવતી
प्रवृत्ति ने आर्थिक प्रवृत्ति कहे छे। तमे कोई पण प्रवृत्ति करो जेनो उद्देश्य नाणाकीय वर्तनो होय तेने आर्थिक प्रवृत्ति कहे छे। दाखला तरीके समाज सेवक समाज सेवाना उद्देश्यथी काम करे छे, जे समाज सेवक छे जे सेवानुं काम करे छे बराबर, तो आवा लोको बिनार्थिक। तो आपणे जे आर्थिकनी वात करी हवे बिनार्थिकनी वात करी, તો સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર, જેમાં પૈસાનો ઉદ્દેશ હોતો નથી પણ સમાજ સેવાનો ઉદ્દેશ હોય છે, તો આવી જે પ્રવૃત્તિઓ છે તેને બિનઆર્થિક કહેવાય। એટલે આર્થિક વળતર માટે કરવામાં આવે તો આર્થિક પ્રવૃત્તિ, પણ જેનો ઉદ્દેશ સેવાનો હોય છે, લોકોને મદદરૂપ થવાનો હોય છે, તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે। દાખલા તરીકે સમાજ સેવક સમાજ સેવાના ઉદ્દેશથી કામ કરે, કોઈ ડોક્ટર સમાજ સેવાના ઉદ્દેશથી પ્રેરાઈને મફત તબીબી સેવા આપે, કોઈ ડોક્ટર છે એ કોઈ દર્દી પાસેથી ફી લીધા વગર કોઈ સારવાર કરે છે તો એ બિનઆર્થિક છે, કારણ કે એ ફીઝ લે તો આર્થિક, પણ ફીઝ ન લે તો બિનઆર્થિક। તો આ બિનઆર્થિક કેટલા માટે, એમાં એનો ઉદ્દેશ પૈસાનો હોતો નથી। એટલે ટૂંકમાં પૈસા માટે પ્રવૃત્તિ થાય તો આર્થિક છે, પણ પૈસાનો ઉદ્દેશ ન હોય તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે બરાબર છે। બિનઆર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ હોતો નથી। હવે ચોપડીની અંદર આર્થિક પ્રવૃત્તિ જે છે તે વાંચી, તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। જીવન જીવવા માટે એવરીવન દરેક માણસે જીવન જીવવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે, કારણ કે જીવન જીવવા માટે શેની જરૂર છે, પૈસા। પૈસા ક્યારે આવશે, કામ કરશો ત્યારે। એટલે દરેક વ્યક્તિએ જીવન જીવવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે, જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાત સંતોષી શકે। આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિઓ પણ કહેવામાં આવે છે। આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે। જે માણસ આર્થિક પ્રવૃત્તિ કરે છે એ બીજાની જરૂરિયાતે સંતોષે છે અને પોતાના માટે આર્થિક લાભ પણ મેળવે છે। દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી, સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાત સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવે। ટૂંકમાં એક બાજુ સમાજને કોઈ આપણે સુવિધા પણ આપીએ છીએ અને સામે આપણે પૈસા મેળવીએ છીએ। આજના આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે। કોઈ પણ માણસ જે કામ કરે છે સેના માટે, આર્થિક પ્રવૃત્તિ। હવે બિનઆર્થિક પ્રવૃત્તિ, તો જે પ્રવૃત્તિનો હેતુ નફાનો હોતો નથી, આવક મેળવવાનો હોતો નથી, પણ સમાજ સેવાનો હોય, પ્રેમનો હોય, તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે। ટૂંકમાં બિનઆર્થિક પ્રવૃત્તિ છે એ પૈસા માટે નહીં પરંતુ સેવા માટે, લોકોને મદદરૂપ થવા માટે કરવામાં આવે છે। તો બિનઆર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી। સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરતા હોય છે, પૈસા મેળવવાના હેતુ વગર। દાખલા તરીકે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ, માતા દ્વારા પોતાના બાળકના ઉછેરની પ્રવૃત્તિ, કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્ય, કોમી એકતા કે દરેક ધર્મના લોકો સમાજ એના માટે કામ કરતા કાર્યકરોની પ્રવૃત્તિ, ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારત સમયે અસરગ્રસ્તોને રાહત છાવણીઓમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિ વગેરેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહી શકાય। આ માટેનું પ્રેરણા પણ બિનઆર્થિક પ્રવૃત્તિ જે છે એનું પ્રેરણા પણ શું છે, માણસને કઈ એવી બાબત છે જે એના માટે પ્રેરે? એક તો છે દેશ સેવા, બીજું છે સમાજ સેવા, એના મેં મારે સમાજ માટે કંઈક કરવું છે, મારે દેશ માટે કંઈક કરવું છે। સમાજ સેવા, દેશ સેવા, લાગણી, પ્રેમ, આ બધા જ એ બિનઆર્થિક પ્રવૃત્તિ માટેના કારણો હોય છે બરાબર છે। હવે તફાવત છે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો, તફાવત સમજાવો, તો આપણે અહીંયા તફાવત એનો સમજીએ છીએ બરાબર છે। તો આર્થિક અને
બિનાર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. આર્થિક અને બિનાર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત તો સમજીએ. પહેલો મુદ્દો, મુદ્દાનું નામ અહીંયા લખીશું. તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય છે? આર્થિક લાભ મેળવવાનો હેતુ હોય છે. આર્થિક લાભ, કે ભાઈ મને આ કામ કરવાથી પૈસા મળશે, એ આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? આર્થિક લાભ મેળવવાનો હોય છે. ત્યારે બિનાર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ શું હોય છે? સમાજ સેવા, સામાજિક સેવા, સમાજની સેવા, દેશ સેવા, બરાબર છે, માનવ સેવા, આ એનો મુખ્ય ઉદ્દેશ હોય છે. એટલે પહેલું આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય છે? આર્થિક લાભ મેળવવાનો. જ્યારે બિનાર્થિકનો હેતુ સામાજિક સેવા, દેશ સેવા અને માનવ સેવાનો હોય છે. ત્યારબાદ અપેક્ષા. તો આમાં અપેક્ષા શું હોય છે? આર્થિકમાં તમને પૈસાની, એટલે એક તો કાં તો નફો મળશે, ધંધો કરો તો નફો મળશે, નોકરી કરો તો પગાર મળશે, અને વ્યવસાય કરો તો ફી મળશે. ધંધો કરો તો નફો, નોકરી કરો તો પગાર, રોજગારી એટલે પગાર, અને કોઈ પણ વ્યવસાય કરો તો ફી મળશે. તો નફો, પગાર, ફી, મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા હોય છે. બરાબર. જ્યારે સામે દેશ સેવા, સમાજ સેવાની અપેક્ષા હોય છે. ત્રીજો મુદ્દો, તો પ્રકાર. આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર પડે છે. ધંધો, બીજું વ્યવસાય, અને ત્રીજું રોજગાર. ત્યારે બિનાર્થિક પ્રવૃત્તિના આવા કોઈ પ્રકાર પડતા નથી. ત્યારબાદ છેલ્લી વાત કરું તો જોખમ અને અનિશ્ચિતતા. યાદ રાખો, આર્થિક પ્રવૃત્તિ કરો છો પૈસા માટે, એમાં જોખમય હોય અને અનિશ્ચિતતા હોય. કારણ કે નોકરી ચાલી જાય, ધંધો ના ચાલે, બરાબર છે, વ્યવસાયમાં મંદી આવે, આ બધું શક્ય છે. તો આર્થિક પ્રવૃત્તિમાં શું રહેલા હોય છે? જોખમ અને અનિશ્ચિતતા રહેલા હોય. બિનાર્થિક પ્રવૃત્તિ આવા કોઈ જોખમ કે અનિશ્ચિતતા રહેલા હોતા નથી. બિનાર્થિક પ્રવૃત્તિમાં જોખમ કે અનિશ્ચિતતા રહેલા હોતા નથી. બરાબર છે. આ ચાર મુદ્દાઓ હતા. હવે તમે આ ઉપરાંત હજી એક પહેલો મુદ્દો એવો પણ બનાવી શકો, નાણાકીય વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે, અને જે પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતરનો હોતો નથી એને બિનાર્થિક પ્રવૃત્તિ કહે છે. હવેનો તફાવત આપણે જે સમજીએ, ફરીવાર આપણે આ તફાવત તૈયાર કરીશું. બરાબર છે. તો જો પહેલા વ્યાખ્યા, નાણાકીય વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. તો બિનાર્થિકમાં જે પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતરનો હોતો નથી તેને બિનાર્થિક પ્રવૃત્તિ કહે છે. આર્થિક પ્રવૃત્તિનો હેતુ આર્થિક લાભ મેળવવાનો હોય છે. બિનાર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? શા માટે તમે પૈસા વગર કામ કરો? તો સામાજિક સેવા, દેશ સેવા અને માનવ સેવાનો હોય છે. અપેક્ષા, તો આર્થિક પ્રવૃત્તિમાં અપેક્ષા શું છે? તો કે નફો, પગાર કે ફી અથવા મહત્તમ સંપત્તિ, કે કાં તો નફો મળશે, કાં તો પગાર. તો નોકરી, ધંધો હોય તો નફો, નોકરી હોય તો પગાર, અને વ્યવસાય હોય તો ફી. ઉપરાંત મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા હોય છે.
ત્યારે બિન આર્થિકમાં દેશ સેવા સમાજ સેવાની અપેક્ષા હોય છે. પ્રકાર આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર છે, ધંધો વ્યવસાય અને રોજગાર. ત્યારે બિન આર્થિક પ્રવૃત્તિના આવા કોઈ પ્રકારો પડતા નથી. બરાબર. જોખમ અને અનિશ્ચિતતા, આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા હોય છે તો બિન આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા હોતા નથી. તો અહીંયા આપણે આ આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત સમજીએ. બરાબર છે. હવે આજે આપણે જેટલું ભણ્યા છે તેના આધારે આ બધા જ પ્રશ્નો તમારે લાઈન ટુ લાઈન તૈયાર કરીને લખવાના છે. પહેલો પ્રશ્ન, આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા. બીજો, આર્થિક પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓના ઉદાહરણ. બરાબર છે. ત્રીજો પ્રશ્ન, આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય છે. બરાબર. ચોથો પ્રશ્ન, બિન આર્થિક પ્રવૃત્તિનો વ્યાખ્યા કરો. પાંચમો પ્રશ્ન, બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ. છઠ્ઠો પ્રશ્ન, બિન આર્થિક પ્રવૃત્તિમાં શું અપેક્ષા હોય છે અથવા બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય છે. બરાબર છે. આર્થિક પ્રવૃત્તિના પ્રકારો કયા કયા છે. આર્થિક પ્રવૃત્તિના પ્રકારો કયા કયા છે. બરાબર છે. એની પછી ધંધો એટલે શું, એ પણ વ્યાખ્યામાં આવી જાય છે. નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહેવાય. ધંધો એટલે શું. ત્યારબાદ બિન આર્થિક પ્રવૃત્તિ છે જે એ શા માટે કરવામાં આવે છે. બરાબર છે. બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકારો છે, તો કે કોઈ પ્રકાર નથી. આ રીતે આ બધા જ પ્રશ્નો છે એ વ્યવસ્થિત તમારે નોટમાં લખવાના, અને છેલ્લો જે પ્રશ્ન લખવાનો આ બધા પતે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત સમજાવો. પાંચ મુદ્દા લખીશું, ચાર છે જ. પાંચમો વ્યાખ્યા તરીકેનો પહેલો મુદ્દો અને છઠ્ઠો ઉદાહરણ. છ મુદ્દા થશે, ઉદાહરણનો મુદ્દો પણ આમાં એડ કરી શકાય. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો જે અભ્યાસ છે આપણે બીજા લેક્ચરમાં કરીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.